नमस्ते मित्रों, जय हिंद, जय जवान, जय किसान। हूँ तुम्हारो दोस्त गुरु मास्टर जी। आज मित्रों एक एवा समाचार मळ्या के खेडूतो साथे एक विस्तार ने अंदर दगो थई गयो, त्यारे घणो बधुं दुख थयुं अने ए वीडियो बनावानुं मन थयुं के खेडूतो आ बाबते ध्यान राखे। तो शुं छे जोईए, शुं छे बनाव आपणे जोईशुं अने एक न्यूज चेनलनो आ अहेवाल छे, जोईए। तो खेडूत पोताना खेतरनी अंदर मेहनत करीने कमातो होय छे, बराबर छे, एनी रोजी रोटी खेती उपर चालती होय छे। ए आपणे, कारण के हूँ पण खेडूतनो पुत्र छूं एटले जाणुं छूं। अने ज्यारे खेडूत पोताना खेतरनी अंदर बियारण वाई दे छे ने ज्यारे तेने कंई पाकतुं नथी, त्यारे, कारण के एक तो पोते खेडूत देवू करी अने तमाम प्रकारनी खेती करतो होय छे अने त्यारे तेनुं बियारण जे वावेलुं होय छे ए नुकसान, એટલે કે તેની અંદર નુકસાન થતું હોય છે અને બિયારણ નકલી નીકળતું હોય છે, ત્યારે ખેડૂતને બહુ અફસોસ થતો હોય છે। ગુજરાતમાં હાલ મોસમનું કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે, તેવામાં સૂત્રો આધારિત માહિતી કે ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં ઘણા ખેડૂતોએ કપાસની ખેતી કરી છે, પરંતુ નકલી બિયારણના પરિણામે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તાલુકા પંથકમાં નકલી બિયારણ આપી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે। ચોમાસામાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો નકલી બિયારણના કારણે જૂટવાઈ ગયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ખેડૂતોને વિશ્વાસમાં લઈ અને બિલ વગર બિયારણ આપી સૌથી સારો પાક થશે તેવી બોહેતરી આપવામાં આવી હતી। દરેક ગામોગામ માન્યતા વગરનું બિયારણ વહેંચી ખેડૂતોના પાક પર નુકસાનીનું પાણી ફેરવી દીધું છે। ચાલુ વર્ષમાં વરસાદ પણ પૂરતા છે। કપાસમાં મોગા ભાવની દવાનો છંટકાવ કરવા છતાં કોઈ પણ જાતનો વિકાસ થયો નથી, જેના કારણે ધરતી પુત્રોને અત્યાર સુધી કરેલી મહેનત માથે પડી છે। જો તપાસ કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં હજારો ખેડૂતોના મોટા પાયે નુકસાન થયો હોવાનું સામે આવી રહ્યું છે। તો મિત્રો, ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે ઘણી વખત આપણને દુકાનવાળાઓ, એગ્રીકલ્ચરવાળાઓ અને દવા બિયારણ દવાવાળાઓ આપણને ઉધારમાં આપે છે। ઉધારમાં શા માટે આપે છે? કારણ કે એને પોતાનો માલ નકલી હોય છે અને એ આપણને આપતા હોય છે, કારણ કે ખેડૂત લઈ જાય, ખેડૂત પૈસા આપવાનો જ છે, બરાબર છે। દાખલા તરીકે તમે 500 રૂપિયાનું હોય અને તમે 250 આપી દો, 250 બાકી રહ્યો, એને એ દવા 50 રૂપિયામાં નકલી પડી હોય તો એને 150 રૂપિયા ફાયદો થયો જ છે। એના કારણે એ અડધી કિંમત બાકી રાખીને અડધી લઈ તો પણ વેચી દેતો હોય છે। એટલે ખાસ ખેડૂત મિત્રો, હવેથી જે ભૂલ થઈ ગઈ છે એ થઈ ગઈ છે, પરંતુ હવેથી કોઈ પણ જ્યારે નવું બિયારણ ખરીદો ત્યારે અમુક બાબતોને ખાસ ધ્યાનમાં રાખજો। કઈ રાખજો? ખેડૂતોને કોઈ પણ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવાનો રાખવો આગ્રહ રાખવો જોઈએ કે જેમને લાયસન્સ મળેલું છે। બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું, કારણ કે આપણે તેના ઉપર આગળની કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવી હોય તો આપણે કરી શકીએ છીએ, કારણ કે એ આપણો હક છે। પરંતુ આપણે જ્યારે બિલ લેતા નથી ત્યારે આપણી પાસે આગળની કાર્યવાહી માટે આપણી પાસે કોઈ પણ પ્રકારનો ઓપ્શન રહેતો નથી। બિયારણની થેલી સીલબંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ છે, એની મુદત પૂરી થઈ ગયેલ નથી, તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈ પણ સંજોગોમાં મુદત પૂરી થઈ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં। ખાસ થેલી ઉપર હવે ખેડૂત મિત્રો જોઈ લેજો જ્યારે પણ બિયારણ ખરીદી કરવા જાઓ ત્યારે, નહીંતર પછી જે રીતે આ ખેડૂતોને ભોગ બન્યા છે એ ભોગ બનવાનો વારો આવશે, આવશે ને આવશે, કારણ કે અત્યારે સાચા સાથે કે સૂકા સાથે લીલું પણ બળે એવા બનાવો બની રહ્યા છે। સાચા જે વિક્રેતાઓ છે તેની સાથે સાથે ખોટા વિક્રેતાઓ કે ટૂંકા રસ્તા કરીને કમાઈ લેવું એવા પણ ઊભા થયા છે। ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના ઉપર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4G અને 5G જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈ પણ ભોગે ખરીદી કરવી નહીં, નહીતર પછી જે રીતે બનાવ બન્યો છે એ રીતે તમે પણ ભોગ બની શકો છો। એટલે જ્યારે પણ હવે ખરીદી કરો ત્યારે ખાસ બાબતો ધ્યાન રાખો કે બિયારણ ક્યાં બન્યું છે, કઈ રીતે બન્યું છે
અને તમે જ્યાંથી ખરીદો છો તેની પાસેથી પાકું બિલ અને તમામ પ્રકારની માહિતી લઈ પછી જ ખરીદો. કારણ કે ખેડૂત પોતે એક ભોળો હોય છે, ખેડૂત જગતનો તાત એટલા માટે કહેવાય છે કારણ કે એ ભોળો છે. અને એને અમુક અમુક જે કંપનીઓ છે ખોટા બિયારણો આપી અને છેતરે રહી છે, અને છેવટે તો ખેડૂત જ એનો ભોગ બને છે. પરંતુ હવે ખેડૂત મિત્રો, આપણી પાસે આ ટેકનોલોજીનો જમાનો છે, આપણે ભોગ નહીં બનીએ, નહીં બનીએ, નહીં બનીએ. તો આ હતા આજના મિત્રો કેવા લાયક. આપને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય જરૂર મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો તમારા નામ અને સરનામા સાથે 9143 53 554 નંબર ઉપર. થેન્ક યુ, આભાર.